જે સ્ટુડન્ટ જાન્યુઆરી 2024 માટે તેમની એડમિશન પ્રોસિજર એન્ડ વિઝા પ્રોસેસર માટે યુકે માટે જે પ્રિપેરેશન કરી રહ્યા છે એમના માટે બહુ જ મોટો અપડેટ છે. પહેલો અપડેટ એવું છે કે અત્યારે જે સ્ટુડન્ટ એમની એપ્લિકેશન નાખી અને ઓફર આવી છે તો વેઇટ નહીં કરતા, કારણ કે તમારી કાસ પ્રોસેસિંગમાં બહુ જ ડીલે થઈ રહ્યો છે. દરેકે દરેક યુનિવર્સિટી કાસ ઇસ્યુ કરતા પહેલા દરેકે દરેક સ્ટુડન્ટના ઈચ એન્ડ એવરી એકેડેમિક ડોક્યુમેન્ટ, એમના કોઈ પણ એમ્પ્લોયમેન્ટ ડોક્યુમેન્ટ અને ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ જે તમે સબમિટ કર્યા છે, બધા જ ડોક્યુમેન્ટનો પ્રોપર વેરિફિકેશન કરી રહ્યા છે. આથી કાસ ઇસ્યુ થવામાં બહુ જ વધારે સમય લાગી શકે છે, ઇવન કે મહિનો કે દોઢ મહિનો પણ લાગી શકે છે. તો રેડી રહેજો અને તમે તમારી એપ્લિકેશન અને તમારી ફીસ પેમેન્ટ દરેકે દરેક સ્ટેપમાં એ રીતે ઉતાવળ રાખજો કે જેથી લાસ્ટ સુધી તમને ઇશ્યુ ના આવે. બીજી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન એવી છે કે દરેકે દરેક સ્ટુડન્ટ્સના હવે મોસ્ટલી ફંડ વેરિફિકેશન આવવાની પૂરેપૂરી પોસિબિલિટીઝ છે. કે જે સ્ટુડન્ટ તેમના કાસ ઇશ્યુ કરવા માટે જે ફંડ ઇશ્યુ શો કરે છે, પ્લસ જ્યારે વિઝા ફાઇલ સબમિટ કરે છે એ સમયે પણ એમના ફંડનું વેરિફિકેશન આવવાને પૂરેપૂરા ચાન્સીસ છે. ઘણા બધા સ્ટુડન્ટના ફંડ વેરિફિકેશન આવી ચૂક્યા છે, તો તમે પણ રેડી રહેજો. બીજું કે જ્યારે ફંડનું વેરિફિકેશન આવે છે એ સમયે અમુક સ્ટુડન્ટના સોર્સ ઓફ ફંડ પણ માંગી લે છે, એટલે તમે એના માટે પણ રેડી રહેજો. તમે જો કોઈ પણ જગ્યાએથી એન્ટ્રી મેનેજ કરો છો અથવા જે જગ્યાએથી ફંડ મેનેજ કરો છો, તો એ ફંડ શું છે, ક્યાંથી આવ્યું, શેનું છે, એ તમારે એક રિટર્ન સ્ટેટમેન્ટ પણ આપવું પડશે. એટલે આના માટે પણ રેડી રહેજો કે દરેકે દરેક સ્ટુડન્ટના ફંડ વેરિફિકેશન આવવાની પૂરેપૂરી પોસિબિલિટીઝ છે. અનધર ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે એ છે સ્ટુડન્ટ્સના ઇન્ટરવ્યૂ, એટલે કે જ્યારે સ્ટુડન્ટ્સ એપ્લિકેશન શરૂ કરે ત્યારે કાસ ઇન્ટરવ્યૂ, એમની વિઝા ફાઇલ લોગિન કરે એ સમય, પ્લસ જ્યારે એરપોર્ટ ક્લિયરન્સ હોય છે, આ અલગ અલગ સ્ટેજ પર સ્ટુડન્ટ્સના ઇન્ટરવ્યૂઝ આવે છે. તો પહેલાંની કમ્પેરમાં હવે આ ઇન્ટરવ્યૂઝમાં થોડુંક ડિફિકલ્ટી લેવલ થોડી હાઈ જઈ રહી છે એવું દેખાય છે. ઘણા બધા સ્ટુડન્ટ્સને એવા રિવ્યૂ આવી રહ્યા છે કે એમને પહેલાંની કમ્પેરમાં ઘણા બધા ક્વેશ્ચન્સ વધારે પૂછવામાં આવ્યા છે. તો મારી એ સલાહ છે દરેક સ્ટુડન્ટ્સને કે તમે આ ઇન્ટરવ્યૂ માટે પ્રિપેર રહેજો. બીજું કે જે અમુક યુનિવર્સિટી પહેલાં કાસ ઇસ્યુ કરવા માટે ઇન્ટરવ્યૂ લેતી જ નહોતી, તો હવે એ યુનિવર્સિટી પણ ઇન્ટરવ્યૂ લેવાની શરૂઆત કરી દીધી છે અને એ પણ ડિફિકલ્ટી લેવલ થોડું હાઈ છે. જ્યારે વિઝા ફાઇલ લોગિન કરવામાં આવે છે તો એ સમય પણ સ્ટુડન્ટ્સના એમ્બેસી તરફથી સ્ટુડન્ટ્સને ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે, અને જ્યારે સ્ટુડન્ટ્સ ઇન્ડિયાથી યુકે ફ્લાય કરે છે તો ત્યાં જે તે લોકલ એરપોર્ટ પર પણ તેમના ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે, અને ત્યાં સ્ટુડન્ટ્સને દરેકે દરેક પ્રકારના ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે. એમને અલગ અલગ સબ્જેક્ટ્સ પર ક્વેશ્ચન્સ, એટલે કે એમનું ટોટલ એકેડેમિક, એમનો જો કોઈ ગેપ છે તો સ્ટડી ગેપ જસ્ટિફિકેશન, એટલે કે એમના એમ્પ્લોયમેન્ટ રિલેટેડ દરેકે દરેક ક્વેશ્ચન્સ, પ્લસ એમનું જે કે ફાઇનાન્સ બતાવેલું છે તો ફાઇનાન્સ રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછી શકે છે, એન્ડ એમના ફ્યુચર ગોલ, જે તે યુનિવર્સિટી જે છે યુનિવર્સિટી વિશે ક્વેશ્ચન્સ, એમણે જે તે પ્રોગ્રામ લીધો છે તે પ્રોગ્રામ શા માટે લીધો છે, એમ અલગ અલગ ટોપિક્સ પર અલગ અલગ ક્વેશ્ચન્સ પૂછી શકે છે. તો દરેકે દરેક સ્ટુડન્ટ્સને આના માટે રેડી રહેવું જરૂરી છે કે જેથી એન્ડ મોમેન્ટમાં એમને કોઈ પ્રોબ્લેમ કે તકલીફ સામનો ના કરવો પડે. સો ફ્રેન્ડ્સ, આ યુકે ઇમિગ્રેશન પ્રોસેસમાં બહુ જ મોટું અપડેટ છે, જેથી દરેકે દરેક સ્ટુડન્ટ સુધી આ વિડીયો પહોંચે એ માટે અને મેક્સિમમ ટુ મેક્સિમમ શેર કરો, અને આવી જ રેગ્યુલર અપડેટ્સ લેવા માટે અમારી યુટ્યુબ ચેનલ આર ઇન્ટરનેશનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા.